नमस्ते मित्रों, हूँ स्पेशियल एजुकेटर कैलाश वालदा, समग्र शिक्षा अभियान जूनागढ़ तालुको मेंदरड़ा। मारू क्लस्टर छे मालोडका। आजे आपणे सीपी चाइल्ड एटले के सेरेबल पाल्सी आ दिव्यांगतानो एक प्रकार छे तेना विषे थोड़ी चर्चा करीशुं। के सीपी चाइल्ड छे एना लक्षणों, कारणों, एना प्रकारों, वाली ने मार्गदर्शन के विरुद्ध आप एक स्पेशल टीचर तरीके मारी शू फरज छे के आवा बाड़कों ने हूँ पेरेंट्स काउंसलिंग के विरुद्ध करी सकूँ, तो आना विषे टूंक में चर्चा करीशू। आज आपणे जोईए छे के समाजनी अंदर दिवसे ने दिवसे विकलांगतानुं प्रमाण जे छे એ વધતું જાય છે, તો ક્યાંક ને ક્યાંક આ વિકલાંગતા વધવાની પાછળ અવેરનેસ છે એનો અભાવ જણાય છે, અને તેને કારણે દિવ્યાંગ બાળકો જન્મે છે અથવા તો જન્મ પછી પણ દિવ્યાંગતા છે એ પ્રાપ્ત કરે છે। તો સેરેબલ પાલ્સી એ એવી ટાઈપનું બાળક છે કે જેના મગજની અંદર કંઈક ક્ષતિ હોય, એક જન્મ પહેલા આવી હોય, જન્મ પછી હોય, અથવા તો જન્મના 6 મહિના સુધીમાં કંઈક ચોટ લાગી હોય, ઇન્ફેક્શન થયું હોય, અથવા તો એને બ્રેઇનમાં ઓક્સિજન ન મળ્યું હોય, આ બધા જ એના કારણો છે જેને લીધે બાળક છે એ સેરેબલ પાલ્સી છે ની દિવ્યાંગતાને પ્રાપ્ત કરે છે। હવે તેનું એક મુખ્ય કારણ એ છે કે જ્યારે બાળક છે એ માતાના ગર્ભમાં હોય અને ત્યારે એને ઓક્સિજન એ માતા દ્વારા મળતો હોય, પરંતુ જન્મ પછી તરત જ બાળક જ્યારે બાળાસાદ જેને આપણે કહીએ છીએ શુદ્ધ ગુજરાતીની અંદર, તો બાળક રડતું નથી, અવાજ નથી કરતું, એ જન્મના તરત જના ભાગની અંદર એના બ્રેઇનને ઓક્સિજન પૂરો મળતો નથી, અને તેને કારણે મગજની અમુક કોશિકાઓ છે એ ડેમેજ થઈ જાય છે। તેનું કારણ એ છે કે જ્યારે બાળક જન્મે છે ત્યારે ફેફસાઓની અંદર પાણી ભરાયેલું હોય છે, બાળક જ્યારે જોશથી અવાજ કરે છે, એકદમ રડે છે, ત્યારે એ પાણી નીકળી અને તેની જગ્યાએ હવા ભરાઈ જાય છે અને ફેફસાઓ છે બલૂનની જેમ ફૂલી જાય છે, અને તેની સાથે જે ઓક્સિજન છે મગજ સુધી પહોંચે છે અને પછી બાળક છે રિધમની અંદર વ્યવસ્થિત રીતે એ પોતાની જાતે એ ઓક્સિજન લેવાનું શરૂ કરી દે છે। પણ અમુક કિસ્સાઓની અંદર જ્યારે બાળક રડતું નથી ત્યારે ઓક્સિજન ન મળવાને કારણે મગજના અમુક પાર્ટસો છે એ ડેડ થઈ જાય છે, અને પછી એ ઓક્સિજનની કમી મગજને રહે છે અને તેને કારણે બાળક છે સેરેબલ પાલ્સી થાય છે। હવે એના આપણે લક્ષણો જોઈએ, તો લક્ષણોની અંદર આપણે જોઈએ કે એનો એક તો પહેલી વસ્તુ એ આવે છે કે એનો ડેવલપમેન્ટ ડીલે હોય છે। સામાન્ય નોર્મલ બાળક છે એ 3 મહિનાનું થાય એટલે એનો નેક કંટ્રોલ આવી જાય, એ 6 મહિનાનું થાય એટલે એ સપોર્ટ વિના પણ શાંતિથી બેસી શકે છે, એ જ્યારે 12 થી 13 મહિનાનું થાય ત્યારે એ ઊભા થવું, ધીમે ધીમે ચાલવું, આ બધા જ જે સામાન્ય વિકાસના તબક્કાઓ છે નોર્મલ બાળકની અંદર આવી જાય છે, પરંતુ જ્યારે સીપી ચાઇલ્ડ છે 3 મહિનાનું થાય અને નેક કંટ્રોલ ન આવે તો સામાન્ય રીતે એ પેરેન્ટ્સને ખબર પડે કે મારા બાળકની અંદર કંઈક પ્રોબ્લેમ છે। 6 મહિનાનું થાય અને છતાં પણ એ સીધું સૂતું જ રહેતું હોય, એ બેસી શકવાની કોશિશ પણ ન કરતું હોય કે અથવા તો બેસાડવામાં આવે ને છતાં એ પડી જતું હોય, એનો જે બેબલિંગ કરતું હોય એ પણ ન કરે, અને આ બધાને કારણે છે એ એની ઓળખ થઈ શકે કે બાળક છે એ સેરેબલ પાલ્સી છે। હવે ઓળખ કરવા માટે તો કે જ્યારે માતાના ગર્ભની અંદર હતું ત્યારે અત્યારે આધુનિક ટેકનોલોજી આપણે જોઈએ તો એમઆરઆઈ કરાવી શકીએ, જેને કારણે ખબર પડે કે બાળક છે એ વિકલાંગ છે કે નોર્મલ છે। ત્યાર પછી આપણે એના પ્રકારો જોઈએ,
પ્રકારોની અંદર સામાન્ય રીતે મોનોપ્લેઝિયા જેમાં એક જ પગની અંદર ખામી હોય છે, ડાયપ્લેઝિયા જેનો એક આખો ભાગ એ છે એ ડેમેજ હોય છે, ટ્રિકપ્લેઝિયા જેના ત્રણ ભાગ એટલે કે એક આખો ભાગ અને એક હાથ અથવા તો એક પગ, ક્વોડ્રીપ્લેઝિયા જેના ચારે ચાર ભાગ એટલે કે બે હાથ અને બે પગ એ ડેમેજ હોય, અને હેમિપ્લેઝિયા એટલે કે બે હાથ અથવા તો બે પગ અથવા તો અડધું અંગ, આ સીપી બાળક જે છે એના પ્રકારો છે. આ પછી ક્યારેક એકદમ બીજા એક સામાન્ય આપણે મેડિકલની ભાષામાં ન જોઈએ અને પેરેન્ટ્સને સમજાવવા માટે અથવા તો પેરેન્ટ્સ આપને સમજાવે તો એ માટે સાદી ભાષા કે એકદમ અકળણ આવી જાય શરીરની અંદર, બીજું તો કે યુઝફુલ એમ બાળકમાં અકળણ ન હોય છતાં પણ એ સીપી ચાઇલ્ડ હોય છે. ત્રીજો પ્રકાર એવો છે કે બેલેન્સમાં ગડબડી, ચાલે તો બેલેન્સ ન રહે એમ ગમે ત્યારે પડી જાય, પગ છે એ સીઝર ગેટ ચાલની અંદર આવી જાય છે. અને ચોથો પ્રકાર છે મિક્સ ફીચરમાં આવે કે જેની અંદર ક્યારેક શરીરમાં અકળણ આવી જાય છે, ક્યારેક એકદમ રિલેક્સ હોય છે, ક્યારેક એ ચાલે તો બેલેન્સમાં ગડબડ થાય છે. એટલે આવી રીતે આપણે સાદી ભાષાની અંદર પણ પેરેન્ટ્સને આપણે સમજાવી શકીએ છીએ. પેરેન્ટ્સને માર્ગદર્શન કઈ રીતે આપી શકીએ ટીચર તરીકે? તો કે પહેલાં તો કોઈ પણ પ્રોબ્લેમ હોય બાળકને તો પીડિયાટ્રિશિયનને બતાવવું જરૂરી છે, કેમ કે ત્યાં એ સ્ટેપે પહોંચ્યા પછી જ બાળકને બીજી કઈ કઈ ટ્રીટમેન્ટની જરૂર છે એ આપણે આગળ ઉપર વિચારી શકીએ. તો પીડિયાટ્રિશિયન આવે પછી એની આખી ટીમ સાથે આપણે વર્કઆઉટ કરી અને બાળક માટે જે જે કંઈ જરૂરી છે એ આપણે એના વિકાસના તબક્કાઓને આગળ વધારવા માટે જે કંઈ જરૂરી છે આપણે કરી શકીએ. તો એમાં ફિઝિયોથેરાપિસ્ટ, સ્પીચ થેરાપિસ્ટ, ઓક્યુપેશનલ થેરાપિસ્ટ અને સ્પેશિયલ ટીચર અને વાલી પોતે આ બધાનું એક સહિયારી મહેનતથી બાળકને આપણે જે કન્ડિશનમાં છે એનાથી આપણે એના વિકાસની અંદર, એના માનસિક વિકાસના અને શારીરિક વિકાસની અંદર આપણે એને ખૂબ સરળતાથી આગળ લઈ જઈ શકીએ. સીપી ચાઇલ્ડને જન્મતું અટકાવવા માટે અત્યારે સરકાર દ્વારા એક MMR વેક્સિન જેને રૂબેલા વેક્સિન એનું એક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. દરેક માતા, દરેક સ્ત્રી, માતા તો પછી બને, દરેક સ્ત્રી જ્યારે બાળકને જન્મ આપે એની પહેલાં આ વેક્સિન લગાવવું એના માટે ફરજિયાત છે. જો એ વેક્સિન લગાવે તો ખૂબ જ મહદ અંશે એ બાળક છે એ દિવ્યાંગ જન્મતું એને આપણે અટકાવી શકીએ.